રાજકોટ શહેરમાં વહેલી સવારે ભીલ પરિવારના ઘરમાં ઘૂસી હથિયારોની બીક બતાવી બિંદાસપણે ચલાવવામાં આવેલી લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસ કમિશનર સીધી રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચ 7 ટીમો બનાવી દોડધામ શરૂ કરી દીધી હતી. અંતે આ ટોળકી દબોચી લેવામાં સફળતા મળી છે. રાજકોટમાં રહી ભૂંડ પકડવાનું કામ કરતા ચીખલીકર શખ્સે ટોળકી રચી લૂંટનો પ્રયાસ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપવાનું ખુલ્યું છે. આવા 7-8 બનાવોનો ભેદ ખુલવાની શક્યતાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એ પહેલા 20-12 ના રોજ 80 ફૂટ રોડનું ન્યૂ પપૈયા વાડી 5 સાગર હોલ પાસે રહેતા જયંતિભાઈ કાનજીભાઈ ટાંક બંધ મકાનમાંથી રૂપિયા 49,000 ચોરી પણ આ ટોળકીએ કરી હતી. આ ઉપરાંત 16-9 ના રોજ ગોકુલધામ સોસાયટી 5 બ્લોક નંબર 298 શ્રીજી કૃપા ખાતે રહેતા સિંચાઈ ખાતાના નિવૃત્ત વર્ક આસિસ્ટન્ટ વિઠ્ઠલભાઈ અર્જણભાઈ ગોહિલ, જેનું મકાન 16-9 થી 9-10 સુધી બંધ હતું, તેમાંથી પણ આ ટોળકીએ સોનાના દાગીના, LCD TV, રોકડ મળીને રૂપિયા 66,000 ચોરી કબૂલાતમાં માલવિયા નગરમાં પણ ગુનો નોંધાયો છે. આ તમામે તમામ જે રહી શકતા ઘરના એમને બંધક બનાવી ઘરમાંથી 24 તોલા જેટલું સોનું અને 8,000 રૂપિયા રોકડા એમ કરીને 3,68,000 દાડને અંજામ આપ્યો હતો. તે જ રાતે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક વેગન આર પણ ઉઠાંતરી થયેલી હતી. આ તમામે તમામ ધાડપાડુઓ વેગન આર જેવા વાહનમાં આવેલા હોવાની કેફિયત આ ફરિયાદીએ રજૂ કરતા અને આ એ ડિવિઝનમાંથી વેગન આર ઉઠાંતરી થયેલી હતી, જેમાં CCTV કે જે રાજકોટ શહેરમાં ફેઝ 1 જે લાગેલા છે એ CCTV નેટવર્કનો આ ગુનો શોધવામાં અમે ખૂબ જ ઉપયોગ લીધો છે. વેગન આર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાઈ અને ચોરાઈને એ કઈ કઈ જગ્યાએ ગઈ, એમાં જે બેઠેલા ઈસમો હતા એ બેઠેલા ઈસમો કઈ જગ્યાએ એમણે પેટ્રોલ પુરાવા ગયા, ત્યારબાદ તેઓ આગળ જઈને જ્યારે બીજી જગ્યાએ ઉતર્યા ત્યારે એ દુકાન બાંધેલા હતા, તો આ તમામે તમામ વિગતો જ્યાં સુધી વેગન આર રેડી હાલતમાં આજી ડેમ પોલીસ સ્ટેશનથી મળી ત્યાં આખી લિંક ખૂબ જ બારીકાઈથી અને ગુપ્ત રીતે પોલીસ પાસે આખી હકીકત પ્રાપ્ત થઈ ગઈ. આમ ઝડપાયેલી ટોળકી રાજકોટમાં 14 ગુનાઓને અંજામ આપ્યો છે, જેમાં મોટા ભાગની ઘરફોડ ચોરીઓ છે અને 3 ધાળ લૂંટ અને લૂંટના પ્રયાસનો સમાવેશ થાય છે. આ ટોળકી આજે જે ગુના કબૂલ્યા છે તેમાં 10 દિવસ પહેલા 150 ફૂટ રોડ રિંગ રોડ પર પરમેશ્વર પાર્ક બંધ મકાનમાંથી રૂપિયા 7,000 રોકડાને ચાંદીના સિક્કા અને સાંકળની ચોરી કરી હતી. આશરે 1 પહેલા મવડી ચોકડી પાસેથી બંધ મકાનમાંથી 9400 રૂપિયા રોકડા અને સોનાની બુટ્ટીની ચોરી કરી હતી. 1.5 પહેલા ઇન્દિરા સર્કલ પાસે બંધ મકાનમાંથી ચાંદીના 6 સિક્કા, 4,000 રોકડા અને ઇમિટેશન જ્વેલરીની ચોરી. આશરે 2.5 પહેલા મવડી આસ્થા ચોકડી પાસે બંધ મકાનમાંથી 13,000 રોકડા, સોનાનો ચેઇન અને ચાંદીના સિક્કાની ચોરીનો સમાવેશ થાય છે. ઝડપાયેલા જોગિંદરસિંહ અને તેના પરિવાર ઉપરાંત 2 શખ્સો સુરતના છે અને તેને જોગેન્દ્રસિંહ ચોરી લૂંટનો પ્લાન બનાવી ઘટનાને અંજામ આપવામાં બોલાવી લેતો હતો. આ બંનેની શોધખોળ ચાલુ છે. ભીલ પરિવારના ઘરે ધાડ પાડી ચોરેલી વેગન આર કોઠારિયા ગામ નજીક રેઢી મૂકી દઈને બધા પોતાના ઘરે જતા રહ્યા હતા. હાઈવે પ્રોજેક્ટની તીસરી આંખે કારની ચોરી સ્થળના ફૂટેજ બાદ ઘટનાની સવારના ફૂટેજ ચકાસી ક્યાં રૂટ પરથી લૂંટારો આવ્યા હતા તે નક્કી કર્યું હતું અને સફળતા સાંપડી હતી. આ કુલ 6 આરોપીઓ છે, જે પૈકી 6 આરોપીમાં 4 આરોપી જે હાલ પોલીસે અટક કરેલા છે, એમાં એક જોગેન્દ્રસિંહ રાઠોડ ડાંગી કે જે મૂળ ભૂંડ પકડવાનો કામ કરે છે, બીજો ગુરમુખસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ એનો ભાઈ, ત્રીજો અરવિંદરસિંહ દયાસિંહ દુદાણી અને ચોથો એક કાયદાથી સંઘર્ષિત બાળક. એમ કુલ 4 આરોપીઓની પોલીસે અટક કરેલી છે. હજી 2 નાસ્તા ફરતા છે, ટૂંક સમયમાં એ લોકોને પણ અટક થઈ જાય એના માટેના ચક્રો ગતિમાન છે. રાજકોટ શહેર પોલીસે આજે આરોપીઓને પકડ્યાની પ્રાથમિક પૂછપરછના અંતે આ આરોપીઓ જુદા જુદા 26 ગુનાઓમાં પકડાયેલા છે. મુખ્યત્વે એ લોકો ઘરફોડ ચોરી કરવી, વાહન ચોરી કરવી, લૂંટ કરવી, ધાડ કરવી એવા બધા ગુનાઓમાં આ માહિર છે. તેમની પાસેથી મળેલા સાધનો કે જેમાં મેઇનલી ડુપ્લિકેટ ચાવીઓ, ગણેશિયું, છરા, ચપ્પા અને આ વેપન કે જેના મદદથી તેઓ પોતાના કોઈ પણ ગુનાને અંજામ આપતા હતા.
તાજેતરમાં શહેરના મુખ્ય માર્ગ ઉપર હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના અસંખ્ય ફૂટેજ સંકલન કરી પોલીસે ઘટનાઓનો તાગ મેળવી લીધો હતો. ટોપી પહેરેલા લૂંટારો પૈકી એક બેના માથે અંબોડી હોવાનું તારણ નીકળ્યું છે. સાથોસાથ લૂંટને અંજામ આપી કયો રૂટ ભાગવા માટે ટોળકીએ પસંદ કર્યો તે પણ તબક્કાવાર પોલીસની જાણમાં આવી ગયું હતું. સીસીટીવીના વર્ણન અને કોઠારિયા વિસ્તારમાં કોઈ અંબોડિયાવાળા ગુનેગાર રહે છે કે કેમ તે અંગેની બાતમીદારો પાસેથી વિગતો મળી હતી અને બધી કડીઓનો સાંકળ રચી ટોળકીના ચારેય સભ્યોને જરા પણ ગંધ ન આવે એ રીતે ઉપાડી લેવાય એનું એસપી જયદીપસિંહ સરવૈયાએ જણાવ્યું હતું. સૂત્રધાર જોગેન્દ્રસિંહ અગાઉ ગેરકાયદેસર હથિયારો વેચવાના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. અગાઉ રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારના ગુનાઓમાં પણ તે પકડાયેલા છે. હાલે રાજકોટ શહેરમાં કુલ 14 ગુના આ લોકોએ કરેલા હોવાની કબૂલાત આપેલ છે. ખાસ કરીને જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી તે પ્રક્રિયા દરમિયાન લગભગ 20-25 દિવસ પહેલાં રાજકોટ તાલુકાની હદમાં એક સાથે શટરો દુકાનના તોડી અને જે ચોરીનો બનાવ બનેલો એ ચોરીનો બનાવ પણ આ ગેંગે કરેલા હોવાની કબૂલાત તેઓએ આપેલી છે. મુખ્યત્વે આ વખતે જે ડિટેક્શન થયું છે જે આમ જેમાં સીસીટીવી જે રાજકોટ શહેરમાં લગાવેલો છે હાઈવે પ્રોજેક્ટ હેઠળ એ સીસીટીવીનો મહત્તમ ઉપયોગ કરીને ગુનેગારની છેલ્લી કડી સુધી પહોંચવામાં રાજકોટ શહેરને ખૂબ સફળતા મળી છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ રાજકોટ.